કુંવરજીભાઈએ જ કોળી સમાજના બે ભાગ કર્યા છે અને આ પ્રકારના નિવેદનો જ્યારે સામે આવ્યા અને નિવેદન થકી મીડિયાએ જ્યારે કુંવરજી બાવળિયાને સવાલ કર્યો કે શું આપને કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે ચૂંટણી પહેલા, આ પહેલા પણ કોળી સમાજના પક્ષમાં રહીને કુંવરજી બાવળિયાએ ઘણા સારા નિવેદનો અને નિર્ણયો આપ્યા છે. તેમ છતાં આ પ્રકારનું નિવેદન સામે આવતા તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કોઈ મારા હિત શત્રુ હોઈ શકે છે, મને તેની જાણ નથી. એ સિવાય કુંવરજી બાવળિયાએ કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન કુંવરજી બાવળિયા કંઈ પણ ન બોલ્યા. તેમના બે જવાબ સામે આવ્યા. પહેલા તો જયારે તેમને પૂછવામાં આવ્યું કે કોઈ આપને ટાર્ગેટ કરી રહ્યું છે તો તેમણે સીધી રીતે ના પાડી કે ના, કોઈ મારો હિત શત્રુ હોઈ શકે પણ મને એની જાણ નથી અને હું એ બાબતે કંઈ કહેવા નથી માંગતો. આ સાથે જ્યારે તેમને અંતિમ સવાલ કરવામાં આવ્યો કે શું આ વખતે તેઓ ચૂંટણી લડશે, તેમને ટિકિટ મળશે, તો તેમણે કહ્યું કે પક્ષ નક્કી કરશે. કુંવરજી બાવળિયાએ તેમના ઉપર જે આક્ષેપો થયા કે તેમણે કોળી સમાજના બે ભાગ કર્યા છે તેના માટે તે જ જવાબદાર છે, ત્યારે તેને લઈને પહેલીવાર તેઓ મીડિયા સાથેની વાતચીતમાં બોલ્યા, પરંતુ તેઓ ખુલીને ન બોલ્યા. તેમણે માત્ર એટલું કહ્યું કે કોઈ મારો હિત શત્રુ હોઈ શકે, મને એની કોઈ જાણ નથી. કોળી સમાજના વિવાદ મામલે કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા. તો એક તરફ સસ્પેન્શન ને લઈને જે બધા મુદ્દા ઉઠ્યા હતા તેને લઈને પણ તેમણે કહ્યું કે અજીતભાઈ આ બાબતે માફી માંગી છે અને તેમણે કહ્યું છે કે એવું ન હોઈ શકે. કોળી સમાજ કે જેના આગેવાન તરીકે અત્યાર સુધી કુંવરજી બાવળિયા કામ કરતા આવ્યા છે, પહેલા કોંગ્રેસે ત્યારબાદ ભાજપમાં જોડાયા બાદ પણ તેમનો સમાજ ને તેમનો વિસ્તાર તેમની સાથે રહ્યો હતો અને તેમ છતાં તેમના પર સમાજના બે ભાગના આક્ષેપ હોય કે સસ્પેન્ડ કરવાના આક્ષેપ હોય, તમામને લઈને તેમણે જાહેરમાં કંઈ વધારે બોલવાનું ટાળ્યું. તેમણે કહ્યું છે કે મારા હિત શત્રુ હોઈ શકે. આ સાથે ચૂંટણી લક્ષી પ્રશ્ન કરતા તેમણે કહ્યું છે કે પક્ષ નક્કી કરશે તો ચોક્કસથી હું ચૂંટણી લડીશ. અજીત પટેલે કુંવરજી બાવળિયા પર પ્રહાર કર્યા હતા કોળી સમાજના વિવાદ મામલે તેમની પહેલી પ્રતિક્રિયા. રાજકોટથી અમારી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાયા છે. જી ગૌરવ, કુંવરજી બાવળિયાની તેમના પર ઉઠેલા પ્રશ્નોને લઈને પહેલી પ્રતિક્રિયા સામે આવી, શું વિગતો?
ચોક્કસ જ જોઈ જે રીતના છેલ્લા થોડા સમયથી કુંવરજી બાવળિયાને જે રીતના અખિલ ભારતીય કોળી સમાજમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ને તેને લઈને કુંવરજી બાવળિયાની પ્રથમ પ્રતિક્રિયા છે તે સામે આવી છે. તેમણે કહ્યું છે કે જે રીતના વિવાદ છે તે શરૂ થયો હતો અને આખો મામલો છે તે કોર્ટની અંદર ચાલી રહ્યો છે. મહત્વની વાત એ છે કે ગતરા અજીત પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અજીતભાઈ, જે રીતે કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવાની વાત હતી અને તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે કે આપ એ બાબત પર દિલગીર પણ છો, શું આપની પહેલી પ્રતિક્રિયા તેમના જવાબ પર? હેલો અજીતભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? કુંવરજી બાવળિયાએ આપે જે સસ્પેન્શનની વાત કરી હતી તેને લઈને પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે અજીતભાઈ આ બાબત પર દિલગીર પણ છે, એવું ન હોઈ શકે, સસ્પેન્ડ ન હોઈ શકે. શું આપની પહેલી પ્રતિક્રિયા? મેં કોઈ દિલગીરી કે મારી સાથે કોઈ વાત થઈ નથી, મેં કોઈ દિલગીરી વ્યક્ત કરી નથી. તેમણે કહ્યું છે કે આપે સ્વીકાર્યું છે કે આપનાથી ભૂલ થઈ ગઈ. જે સસ્પેન્ડ નું કામ છે એ મેં નથી કર્યું, આખી જે જનરલ બોડી હતી એ લોકોએ આ ઠરાવ પસાર કર્યો છે. મારે ખાલી સંમતિ આપવાની થઈ હતી, બીજો મેં અમે કોઈ રોલ ભજવ્યો નથી. તો જ્યારે મીડિયાએ સવાલ કર્યો તો કુંવરજી બાવળિયાએ થોડી સેકન્ડો પહેલા જેમ કહ્યું કે અજીત પટેલે કહ્યું છે કે આ એક ભૂલ છે, જ્યારે સવાલ તેમણે કર્યો તો તેમણે જવાબમાં એમ કહ્યું કે એમને સસ્પેન્ડ કરવા એ આપની એક ભૂલ છે અને આપે સ્વીકારી લીધી છે. નહીં 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 નહીં, કોઈ ભૂલ નથી, આ તો જનરલ સભાએ પસાર કરેલો ઠરાવ છે, મેં નથી કર્યો. તો આપ કુંવરજી બાવળિયાને શું કહેવા માંગશો એમના નિવેદન પર? હા, એમને જે જનરલ સભાએ સસ્પેન્ડ કર્યા છે ચાલુ છે, એની અંદર કોઈ ફેરફાર નથી થયો. તેમણે કહ્યું છે કે ગઈકાલે રાત્રે જે સમાધાન હતું તે થઈ ગયું, સમાજ સાથેની વાતચીત પણ થઈ ગઈ છે કોળી સમાજ સાથે આગેવાનો સાથે. ને અમારે કોઈ વાત નથી થઈ, કોઈ સાથે નથી થઈ. બિલકુલ, અને એ જે કહી રહ્યા છે એ પ્રમાણે મતલબ એ ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આગામી સમયમાં ક્યાંક સસ્પેન્શન પાછું ખેંચવાની કોઈ વિચારણા બોડીની? એ તો જનરલ મીટિંગ મળશે ત્યારે ખબર પડશે, અત્યારે કઈ નહીં કહેવાય. બિલકુલ, ફરી એક વાર આપને સંભળાવીએ કે કુંવરજી બાવળિયાએ આપને લઈને શું પ્રતિક્રિયા આપી. કુંવરજીભાઈ, આખો આખો મામલો જે સામે આવ્યો, જે અજીતભાઈ આપને સસ્પેન્ડ કરવાની જે વાત કરી હતી, શું કહેશો આને લઈને? અજીતભાઈને અજીતભાઈ આપે સાંભળ્યું, અમને કહ્યું કે અજીતભાઈએ ભૂલ સ્વીકારી છે, એ મને સસ્પેન્ડ ન કરી શકે. કોઈ ભૂલ સ્વીકારી નથી, મારા પાસે કોઈ સાથે વાત થઈ નથી. તો એમનું સસ્પેન્શન પાછું ખેંચવાની ભૂલ સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે આ નિર્ણય મારો નથી, જનરલ સભાનો નિર્ણય છે, મારો નથી. બિલકુલ, તો તેમના જવાબ પર આપ શું પ્રતિક્રિયા આપશો? હે, તેમના જવાબ પર હવે આપ કુંવરજી બાવળિયાને શું કહેશો? મારે કઈ કહેવાનું નથી કુંવરજી બાવળિયા સાથે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છો આપ, અને જે રીતે આપે મંજૂરી આપી, ભલે આખી બોડીએ નક્કી કર્યું, આવનારા સમયમાં કુંવરજી બાવળિયાએ જે વાત કરી કે ભૂલ સ્વીકારી કે નથી સ્વીકારી, તો શું તેમને પાછા લેવાની કોઈ શક્યતા? હેલો હેલો અજીતભાઈ, તેમણે એમ કહ્યું છે કે આ ભૂલ જે સ્વીકારવામાં આવી છે, હવે એ સ્વીકારી છે કે નથી સ્વીકારી? જોઈ જે રીતના અજીતભાઈ જે વાત કરી રહ્યા છે ને તેને લઈને અજીતભાઈ ને જ સીધો સવાલ છે તે કરવા માંગીશ. થઈ નથી, તો કુંવરજીભાઈ છે તે એવું કહી રહ્યા છે અજીતભાઈ કે અજીતભાઈ સાથે મારે વાતચીત થઈ ચૂકી છે અને તેઓ હવે ઘીના ઠામમાં ઘી પડી ચૂક્યું છે, અજીતભાઈએ પોતાની જે ભૂલ છે તે સ્વીકારી લીધી છે. આ બાબતે આપ કઈ રીતના જોઈ રહ્યા છો? અજીતભાઈએ કોઈ ભૂલ કરી નથી, જે કઈ ઠરાવ કર્યો છે એ જનરલ સભાએ યુનાનિમસલી કર્યો છે, એટલે જ્યાં સુધી જનરલ સભા ની મળે ત્યાં સુધી કોઈ નિર્ણય આપી શકાય નહીં, ત્યાં સુધી સસ્પેન્શન ચાલુ રહેશે. અજીતભાઈ એક સવાલ એ પણ થાય કે કોર્ટ સાથે
મારે કોઈ સાથે ફોન પર વાત કરી નથી, કોઈએ મને ફોન કર્યો નથી, ને મારે કોઈ સાથે વાત થઈ નથી, અને મેં કોઈ ભૂલ સ્વીકારી નથી, મારી કોઈ ભૂલ નથી. આ જનરલ સભાએ જે કામ કરેલું છે, જે જનરલ સભાને આખો આભારી છે, મારે નહીં. બિલકુલ અજીતભાઈ, એમણે કહ્યું છે કે કોર્ટનો જે કેસ છે તે પણ પાછો લેવાની વાત છે, તો આવી કોઈ ખાસ વિચારણા બોડીની કે આપની? કોર્ટના કેસની રાહ જુઓ, તમે કોર્ટનું જજમેન્ટ આવે ત્યાં સુધી રાહ જુઓ. એ તમારી સાથે વાત સભાનું છે, કોર્ટનું જજમેન્ટ નક્કી છે. ગેરકાનૂની રીતે જે પ્રમુખ બનેલા છે એ કોઈ સંજોગમાં પ્રમુખ છે જ નથી. એ તમારી સાથે વાત કરે અથવા તો કોઈ મુલાકાત નો નક્કી થાય તો શું આપ મુલાકાત કરશો? નહીં, એ જનરલ સભાની સામે જ એમણે રજૂ કરવાની, મારી સામે કરવાની જરૂર નથી. બિલકુલ, ખૂબ ખૂબ આભાર અજીતભાઈ. તો જનરલ સભાએ ઠરાવ કર્યો હતો, મારી તો ખાલી મંજૂરી લેવાની હતી, હું બોડીનો એક ભાગ છું. અજીત પટેલનું આ નિવેદન. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ જે અમારી સાથે ફોન લાઈન પર જોડા હતા. બીજી તરફ કુંવરજી બાવળિયા કહી રહ્યા છે કે અજીત પટેલે પોતાની ભૂલ સ્વીકારી છે, ઘીના ઠામમાં ઘી પડી ગયું, તો પછી સાચું કોણ? મહત્વનું છે કે અત્યાર સુધી જે મુદ્દો સમાજને લઈને ઉઠતો આવતો હતો તેમને અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાથે તેમના પર એકવાર આરોપ પણ લાગ્યો કે તેઓ જ કોળી સમાજના બે ભાગ કરી રહ્યા છે, જેને લઈને પહેલી વાર મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું છે કે આવું કંઈ જ નથી. ફરી એકવાર આપણે સંભળાવીએ તેમણે શું કહ્યું. કુંવરજીભાઈ, આખો આખો મામલો જે સામે આવ્યો, જે અજીતભાઈ આપને સસ્પેન્ડ કરવાની જે વાત કરી હતી, શું કહેશો આને લઈને? અજીતભાઈને ભૂલ સ્વીકારી છે કે મારે ચંદ્રવદન પૂછાવાલા ને મેં ત્યાં મોકલ્યા હતા, એ બંને ની સાથે વાત કરી. કોર્ટ બાબત છે એ ત્યાંથી ચંદ્રવદન ભાઈ ની તો અજીત પટેલ કે જેમની સાથે ઝી 24 કલાકે ટેલિફોનિક વાતચીત કરી, તેમણે કહ્યું છે કે મેં કોઈ દિલગીરી વ્યક્ત નથી કરી. બીજી તરફ અખિલ ભારતીય કોળી સમાજના સસ્પેન્શનને લઈને કુંવરજી બાવળિયાએ જવાબ આપ્યો છે કે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે, તેમણે અજીત પટેલે પોતાની ભૂલ સ્વીકારી છે. તો શું આ કોળી સમાજમાં ફાટા? આ એક સવાલ. સૌથી પહેલા ઝી 24 કલાક પર કુંવરજી બાવળિયાની આ પ્રતિક્રિયા. કોળી સમાજ કે જે એક છે અને આગળ જતા આવનારા સમયમાં એક થઈને તમામ લોકો ચૂંટણી લડશે, જે આગેવાનો છે તેમાં જ અત્યારે તો ખાસ ફાટા દેખાઈ રહ્યા છે. ચંદ્રવદન પીઠાવાલા ને ત્યાં એમની બે ની સાથે જે વાત થઈ, એમને મારે ચંદ્રવદન વાત થઈ કે અમારા આ બાબતે કેસ હવે મુદત આવે એટલે કેસ પાસે કેમ છે વાત પૂરી થઈ ગઈ. અત્યારે કોર્ટમાં મામલો ચાલે. હા, એ જ કીધું ને, ચંદ્રવદન પીઠાવાળા એ એમના ફરિયાદી છે કોર્ટમાં, એટલે એ કેસ પાછો ખેંચેલ વાત પૂરી થઈ. જો આ જનરલ બોર્ડ જે છે ને, એ એક તો સોસાયટીના બંધારણની વિરુદ્ધમાં જે તે કાર્યવાહી થયેલી છે એ નિર્ણય કોર્ટ ઉપર હતો, પણ કોર્ટમાં અત્યારે કેસ ચાલે પેન્ડિંગ છે, એટલે કોર્ટ જે કે આવતા દિવસમાં નિર્ણય કરે એના ઉપર હતો, પણ જ્યારે કોર્ટ પાછું ખેંચી લે તો વાત પૂરી થઈ. હવે બધા હવે ભાઈ એમના જ હતા, બીજા કોઈ હાજર? હા, ચંદ્રવદન ભાઈ કોઈ બીજા હાજર હતા જ નહીં, એમના લોકો બે ચાર લોકો હાજર હતા અને એમણે આ કઈ નિર્ણય કર્યો છે. બીજા કોઈ હતા નહીં, એટલે એના સિવાય બીજા કોઈ હતા નહીં. આવતા દિવસમાં ફરી પાછા બધા મળશે ને એ વખતે નિર્ણય કરશે, પણ અત્યારે ચંદ્રવદન ભાઈ એમની સાથે મિટિંગ થઈ અને ચંદ્રવદન ભાઈ કીધું કે આવતા દિવસે આપણે કોર્ટ તારીખ આવે એટલે કેસ પાછો ખેંચી લઈશું. કુંવરજીભાઈ, એક તમે ફરિયાદ ક્યાંક લખાવી છે પાટીલ સાહેબને, એવી વાત મળી રહી છે છે કે તમારા હિત શત્રુ છે ભાજપના છે, એવી ફરિયાદ આવી હોય શકે? ના ના, એવી ફરિયાદ લખો છે? નથી, સોરી, એવી ફરિયાદ નથી. પત્ર લખો છે? પત્ર એ મેં જ લખ્યો. તો કોને લખ્યો છે પત્ર? લખ્યો સોરી, પત્ર મેં નથી લખ્યો, સોરી. પછી ઓકે ઓકે ઓકે, થેન્ક યુ.
તો કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે કે તેઓ સીધી રીતે અખિલ ભારતીય કોળી સમાજ છે તેની જનરલ બોર્ડના જે સભ્યો છે તેની સાથે તેમણે મુલાકાત નથી કરી. તેમણે ચંદ્રવદન પીઠાવાલા કે જેઓ ફરિયાદી છે કોર્ટમાં તેમની સાથે સીધી વાતચીત થઈ છે કે આવનારા સમયમાં તેઓ કેસ પાછો ખેંચી લેશે. અજિત પટેલે તેને લઈને શું નિવેદન આપ્યું આવો સાંભળીએ. અજિતભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપને? કુંવરજી બાવળિયાએ આપે જે સસ્પેન્શનની વાત કરી હતી તેને લઈને પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે અજિતભાઈ આ બાબત પર દિલગીર પણ છે, એવું ન હોઈ શકે, સસ્પેન્ડ ન હોઈ શકે. શું આપની પહેલી પ્રતિક્રિયા? મેં કોઈ દિલગીરી કે મારી સાથે કોઈ વાત થઈ નથી, મેં કોઈ દિલગીરી વ્યક્ત કરી નથી. તેમણે કહ્યું છે કે આપે સ્વીકાર્યું છે કે આપનાથી ભૂલ થઈ ગઈ, જે સસ્પેન્ડનું કામ છે એ મેં નથી કર્યું. આખી જે જનરલ બોડી હતી એ લોકોએ આ ઠરાવ પસાર કર્યો છે, મારે ખાલી સંમતિ આપવાની થઈ હતી, બીજો મેં કોઈ રોલ ભજવ્યો નથી. તો જ્યારે મીડિયાએ સવાલ કર્યો તો કુંવરજી બાવળિયાએ થોડી સેકન્ડો પહેલા જેમ કહ્યું કે અજિત પટેલે કહ્યું છે કે આ એક ભૂલ છે, જ્યારે સવાલ તેમણે કર્યો તો તેમણે જવાબમાં એમ કહ્યું કે એમને સસ્પેન્ડ કરવા એ આપની એક ભૂલ છે અને આપે સ્વીકારી લીધી છે. નહીં 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 નહીં, કોઈ ભૂલ નથી, આ તો જનરલ સભાએ પસાર કરેલો ઠરાવ છે, મેં નથી કર્યો. તો આપ કુંવરજી બાવળિયાને શું કહેવા માંગશો એમના આ નિવેદન પર? હા, એમને જે જનરલ સભાએ સસ્પેન્ડ કર્યા છે ચાલુ જ છે, એની અંદર કોઈ ફેરફાર નથી થયો. તેમણે કહ્યું છે કે ગઈકાલે રાત્રે જે સમાધાન હતું તે થઈ ગયું, સમાજ સાથેની વાતચીત પણ થઈ ગઈ છે કોળી સમાજ સાથે આગેવાનો સાથે. ને અમારે કોઈ વાત નથી થઈ, કોઈ સાથે નથી થઈ. બિલકુલ, અને એ જે કહી રહ્યા છે એ પ્રમાણે મતલબ એ ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આગામી સમયમાં ક્યાંક સસ્પેન્શન પાછું ખેંચવાની કોઈ વિચારણા બોડીની? એ તો જનરલ મીટિંગ મળશે ત્યારે ખબર પડશે, અત્યારે કઈ નીકળાય.